नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना भौतिक विज्ञान ना छेला लेक्चर में आपणे मीटर ब्रिज समझ्या था अने तेनो दाखलो गण्यो हतो। हवे आजना लेक्चर में आज आपणे पोटेन्शियोमीटर विशे बधुं शीखवानुं छे। तो सौथी पहला तो पोटेन्शियोमीटर शुं छे एनी वात करीए। तो पोटेन्शियोमीटर एवी वस्तु छे, साधन छे, जेना वडे तमे विद्युत स्थितिमान मेळवी शको अने मापी शको। કોઈપણ કિંમતનો વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો અને માપી શકો, બરાબર? હવે કઈ રીતના એનો આધાર હું શીખો? તો ધારો કે કોઈ એક અવરોધક તાર છે, જો ખાસ ધ્યાન રાખજો, કોઈ એક અવરોધક તાર છે, એનો અવરોધ 10 ઓહમ છે, એનો અવરોધ કેટલો છે? 10 ઓહમ, એની લંબાઈ 10 સેન્ટીમીટર છે, અત્યારે એવું રાખો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતના થશે। તો જો આ બે ભાગ લેવામાં આવે ખાલી 0 થી 1, તો એની લંબાઈ કેટલી થાય, એનો અવરોધ કેટલો થશે? 1 ઓહમ। જો આટલું અંતર ભાગ લેવામાં આવે તો 2 ઓહમ, આટલો ભાગ લેવામાં આવે તો 4 ઓહમ। એટલે અવરોધ, જો ક્ષેત્રફળ આર્ચ બરાબર રો એલ અપોન એ, એટલે જો રો અને એ અચળ કરવામાં આવે તો અવરોધ ચલે છે લંબાઈ થઈ જશે, પણ વી ચલે છે આર છે ને આર ચલે છે એલ છે, એટલે વી ચલે છે શું થઈ જશે? એલ, એટલે વિદ્યુત સ્થિતિમાન પણ લંબાઈના કેવા હોય? સમપ્રમાણમાં હોય। કઈ રીતના? જો આ અવરોધની વાત કરી, હવે આની આ વાત આપણે બેટરી માટે કરી શકીએ। જો થોડુંક સમજવા જે પૂછે કે એક વાયર લ્યો, એના બે છેડાને બેટરી સાથે જોડી ગયો, બરાબર, આ આપણો અવરોધ છે આવી રીતના। તો અહીંયા 50 વોલ્ટ હોય તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? 50 વોલ્ટ, પણ મધ્ય બિંદુની વચ્ચેનો અવરોધ કેટલો છે? 25 વોલ્ટ, એટલે આટલો ભાગ લેવો, અહીંથી બે છેડા લેવો તો તમને કેટલા મળે? 25 વોલ્ટ, અહીંથી લ્યો તો 10 વોલ્ટ, અહીંથી લ્યો તો 20 વોલ્ટ, અહીંથી લ્યો તો 23, અહીંથી લ્યો તો 35, અહીંથી લ્યો તો 40, એટલે અવરોધના જુદા જુદા ભાગમાંથી તમને જુદા જુદા વોલ્ટેજ મળી શકે। તો આ જે આખો સિદ્ધાંત છે એ પોટેન્શિયોમીટરનો છે, બરાબર? તો તમારી બુકમાં પોટેન્શિયોમીટરનું બધું ભેગું આપેલું છે ને, મટીરિયલમાં એના 3 પ્રશ્નો બનાવેલા છે। પહેલો એવો છે, પોટેન્શિયોમીટર એટલે શું એનો સિદ્ધાંત સમજાવો, પછી પોટેન્શિયોમીટરના 2 ઉપયોગ છે। પહેલો ઉપયોગ છે એનું વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ EMF મેળવી શકે, બે EMF છે એનું સરખામણી, અને ત્રીજો ઉપયોગ છે આંતરિક અવરોધ, અને એના પ્રયોગો તે તમારે પ્રેક્ટિકલ બુકમાં છે। તો પહેલાં પોટેન્શિયોમીટર શું છે અને એનો સિદ્ધાંત વિશે વાત કરીએ। તો પોટેન્શિયોમીટર એવી રચના છે કે જેના સતત બદલી શકાય અને માપી શકાય તેવો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ। હવે એમાં કઈ રીતના આખી રચના તૈયાર કરવામાં આવે? તો એમાં આકૃતિ એવી છે કે કોઈ એક આપણે બેટરી લીધી જેની વિદ્યુત કોષ ઈ છે, કારણ કે EMF તો જોશે તેના આધારે આપણે, પછી એ બેટરીનો આંતરિક અવરોધ હોય તો એની સાથે એનો આંતરિક અવરોધ દર્શાવ્યો બોક્સમાં, આપણે એનો આંતરિક અવરોધ R છે। શરૂ બંધ કરવા માટે એની જરૂર પડે, સ્વિચની જરૂર પડે, એટલે એની સાથે હું જોઈ લઉં આપણે કળ જોડી, પછી એની હારે એક અવરોધ પેટી મૂકેલી છે, RB રેઝિસ્ટન્સ બોક્સ, એ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે હોય, મૂકો તો એ ચાલે, ન મૂકો તો પણ ચાલે। આટલી કોમન આકૃતિ, બેટરી, એની સાથે આંતરિક અવરોધ, એની સાથે સ્વિચ, એની સાથે અવરોધ પેટી। હવે તમને મેં કીધું હતું અવરોધ લેવાનો છે, તો અવરોધ તરીકે આપણે વાયર લઈશું। એ વાયર છે એને આવી રીતના 4 ભાગમાં વહેંચેલો હોય છે, કારણ કે સીધે સીધો જોડો ને તો એ ભાગ છે, તમે એક સિમ્પલ વસ્તુ સમજી શકો, સીધે સીધું જોડશો તો એ આપણું પોટેન્શિયોમીટર બહુ લાંબુ થશે, એટલે એને આવી રીતના 4 રીતના વાળી નાખેલું હોય। ધારો કે 800, 200, 300, 400, એટલે 400 સેન્ટીમીટરનું પોટેન્શિયોમીટર થયું। તમારી પાસે જે પ્રેક્ટિકલ હોય એમાં જે સાધન આવ્યું એમાં જોઈ લેવાનું કેટલા સેન્ટીમીટર સુધી છે, એટલે એના આધારે તમને ખબર પડી જશે। એ ભાગ છે આપણો AB, બરાબર, AB ભાગ છે, ટોટલ AB ભાગ છે એનો કુલ લંબાઈ કેટલી થઈ? તો ટૂંકમાં 400 સેન્ટીમીટર આજુબાજુ હોય, કેટલી હોય છે? 400 સેન્ટીમીટર આજુબાજુ। હવે જો આખે આખા ભાગની લંબાઈ, ધારો કે AB તારની લંબાઈ L છે,
ए बी ताल की लंबाई कितनी छे एल तो तेनी ऊपर थी ए बी तार नो अवरोध एल रो थशे हूँ कम एल रो एकम लंबाई दीठ अवरोध ने अवरोधकता कहवाय एनी ऊपर थी एल रो बराबर चालो तो आपणे आनो प्रवाह गणवो होय तो जो डायरेक्ट आय बराबर वी अपॉन कटला अवरोध छे एक आ अवरोध ने एक आ अवरोध एटले त्रणेयनो श्रेणीमां छे एटले सरवाळो थशे એટલે અવરોધ પેટીનો અવરોધ ધારો કે આર છે એટલે આમાં આવશે આર પ્લસ એલ રો રેડી આવી રીતના આવશે જેમાં એલ રો શું છે આ જે વાહક તાર છે અહીંથી આટલી છે આ લંબાઈ છે અને આ રો શું છે એકમ લંબાઈ દીઠ અવરોધ શું છે એકમ લંબાઈ દીઠ અવરોધ ચાલો આટલું રેડી ફરીથી એકવાર સમજી લઈએ કે એ બી તારની લંબાઈ એલ છે કેપિટલ એલ તો એ બી તારનો અવરોધ કેટલો થશે એલ રો તેથી આઈ બરાબર ઈ અપોન આર પ્લસ આર પ્લસ એલ રો કારણ કે આ બધું શ્રેણીમાં છે એટલે આર પ્લસ એલ રો પ્લસ આર છેદમાં આવશે એટલે આ આપણને પ્રવાહ મળ્યો ધારો કે કોઈ એક સી બિંદુ છે તો એ સી છે એની લંબાઈ સ્મોલ એલ છે એ સીની લંબાઈ કેટલી છે સ્મોલ એલ તો જો ખાસ ધ્યાન રાખજો એ સી તારનો અવરોધ કેટલો થશે સ્મોલ એલ રો થશે કેટલો થશે સ્મોલ એલ રો તો એ સી તાર છે માં એ સી તાર છે એટલે એ સી ભાગ છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું આવશે વી એસી અથવા વી એલ બરાબર આઈ આર આવશે પણ એનો આર કયો આવશે આર એલ આવશે ને એટલે ડાયરેક્ટ આ રો એલ આવશે આઈની કિંમત મૂકી જાય અહીંથી ઈ અપોન આર પ્લસ આર એલ રો ઉપર રો એલ અચળાંક વસ્તુ છે બધી અંદર લઈ લો આ અચળાંક છે એટલે ઈ રો અપોન આર પ્લસ એલ રો ઇન્ટુ એલ આવું સૂત્ર આવશે હવે ચલ કાઢ નાખો અચળાંક કાઢ નાખો એટલે ચલ આવે એટલે વી એલ ચલે છે શું આવે એલ એટલે કે લંબાઈના સમપ્રમાણમાં શું હોય વિદ્યુત સ્થિતિમાન એટલે જો અહીંયા ઝીરો વિદ્યુત સ્થિતિમાન છે જેમ જેમ આગળ જતા જશો એમ વધતું જશે ધારો કે 100 વોલ્ટ હોય તો અહીંયા વધુ કેટલા વોલ્ટ મળે 100 વોલ્ટ આનાથી વધારે ન મળે અહીંયા તમે બેટરીમાં જેટલા નાખો ને ઈએમએફ એનાથી વધારે ન મળે અહીંયા જેટલા હોય એ છેડો તમને અહીંયા એટલા વોલ્ટેજ મળે એનાથી વધારે વોલ્ટેજ તમને મળવાના નથી રેડી ચાલો ફરીથી એકવાર સમજી લઈએ કે આપણે પોટેન્શિયોમીટર બનાવવા માટે એક બેટરી લીધી જેનો આંતરિક અવરોધ સ્મોલ આર છે એની સાથે સ્વિચ જોડી એની સાથે બાહ્ય અવરોધ પેટી જોડવી જરૂરી નથી આપણે પ્રવાહનું નિયંત્રણ કરવા માટે એ જોડેલી છે ચાલો એની સાથે એક તાંબાનો તાર જોડેલો છે હવે એ આખા તાંબાના તાર છે એની લંબાઈ એલ છો એલ કેપિટલ એલ છે તો આખા તારની અવરોધ કેટલો થશે એલ રો એટલે એમાંથી પસાર થતો પ્રવાહ આઈ બરાબર ઈ અપોન આર પ્લસ આર ઇન્ટુ એલ રો આઈ બરાબર ઈ અપોન આર પ્લસ આર આવે પણ એલ રો આ ત્રીજો ભાગ છે ને એક અવરોધ બીજો અવરોધ ને આ ત્રીજો અવરોધ પછી આપણે સ્મોલ ભાગ લીધો એસી તો એસી ભાગનો અવરોધ શું થશે એલ રો તો એસી ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એલ બરાબર આઈ આર એટલે આઈ અને એનો અવરોધ રો એલ અથવા એલ રો અંદર લઈ લો એટલે ઈ રો અપોન આર પ્લસ આર એલ રો ઇન્ટુ એલ એટલે વી એલ ચલે છે એલ અથવા આ જે ભાગ છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે પ્રચલન એટલે શું થાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન શું કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એક ભાગમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન રહેલું છે એને કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન બરાબર એની સિવાયની સંજ્ઞા ફાય ઘણીવાર ઉપયોગ કરવામાં આવે સિગ્મા ઉપયોગ કરવામાં આવે અને કે ત્રણ સિંગના ઉપયોગ કરવામાં વધારે પડતી સિગ્મા હોય ઘણીવાર ફાય હોય ઘણીવાર કે હોય આ ત્રણ સિંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે ટૂંકમાં મેઇન વસ્તુ શું છે કે જો તમે આ બે છેડા આડશો તો તમને વોલ્ટેજ ઓછો લાગશે આ બે છેડ અહીંયા છેડો લેહો તો વધારે અહીંયા લેહો તો એનાથી વધારે અહીંયા લેહો તો એનાથી વધારે અહીંયા લેહો તો એનાથી વધારે અહીંયા લેહો તો સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન તમને લાગુ પડશે ચાલો હવે
આગળ સમજીએ તો આ થયો એનો સિદ્ધાંત કે આપણે ચલિત એટલે કે જુદા જુદા મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ અને માપી શકીએ પાછા મેળવી તો શકીએ સાથે સાથે શું કરી શકીએ માપી શકીએ એવું સાધન છે પોટેન્શિયોમીટર ચાલો હવે એની પછીનો છે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષની ઈએમએફની સરખામણી કરવી પોટેન્શિયોમીટર છે એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે બે વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી કરવી ધારો કે બે વિદ્યુત કોષ આપેલા છે એની કિંમત આપણને ખબર નથી તો આપણે એની સરખામણી કરવાની છે કયો વધારે છે કયો ઓછો છે હવે એની માટે સમાંતરનો નિયમ લાગુ પડશે તમને બધાને ખબર છે કે સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન કેવો હોય સરખો હોય ને તો એની માટે આકૃતિ આવીને આવી રહ્યા ખાલી મટીરિયલવાળા એક ફેરફાર કરેલો છે એ હું તમને કહી દઉં શું કીધું કે અહીંયા જે ઈએમએફ છે એનો આંતરિક અવરોધ કાઢી નાખ્યો ને આરબી છે એની જગ્યાએ ચલિત અવરોધ નાખી દીધો આ આંતરિક અવરોધ કાઢી નાખ્યો છે અને આની જગ્યાએ કેવો અવરોધ નાખી દીધો ચલિત અવરોધ આંતરિક અવરોધ આની અંદર મૂકી દીધો એવી રીતના એણે વિચારેલું છે બીજું કાંઈ છે નહીં ચાલો તો આટલું રેડી હવે બે બેટરી લેવાની છે એ બે બેટરીને અહીંયા જોડવાની સમાંતરમાં આવી રીતના બરોબર ખાસ ધ્યાન રાખજો જો અહીંયા માઇનસ પ્લસ છે તો અહીંયા પ્લસ ઊંધી જોડવાની કારણ કે આપણે વિરુદ્ધ જોડાણ હોય તો ઈ વન માઇનસ ઈ ટુ બરાબર ઝીરો થવું જોઈએ એટલે ઈ વન બરાબર શું થઈ જશે ઈ ટુ થશે તો એના આધારે આ ગણતરી કરવાની છે એટલે વિરુદ્ધ જોડાણ કરવું પડશે તો અહીંયા આવશે ઈ વન અહીંયા આવશે એ ટુ એની સાથે હવે આ ટુ વે સ્વિચ છે વારા ફરતી છોડવાની આવે ને અહીંયા આવશે આપણું ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરનું કામ શું છે પ્રવાહ દર્શાવવાનું તમને યાદ હોય તો આપણે તટસ્થ બિંદુની વાત કરી હતી વિસ્ટન બ્રિજમાં એમ મીટર બ્રિજમાં આમાં પણ એવી રીતના તટસ્થ બિંદુ જોડવાનું ને અહીંયા ફરીથી અહીંયા શું જોડવાનું ચોક્કી બરોબર હવે કરવાની હું પ્રોસેસ પહેલાં આ ઈ વન છે ને અહીંયા જોડવાનું વન થ્રી જોડો એટલે ઈ ટુ જોડેલું નથી કયું જોડેલું છે ખાલી ઈ વન પછી જોકીને અહીંથી આમાં ફેરવવાની ધારો કે આ લંબાઈ છે સી બિંદુ એટલે આપણે એલ વન લંબાઈનું તટસ્થ બિંદુ મળ્યું એલ વન લંબાઈનું શું મળ્યું તટસ્થ બિંદુ તો એનો મતલબ આટલા ભાગનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ છે સિગ્મા એલ વન થઈ છે તો આના અંદરના ગાળામાં લૂપ લઈએ તો ઈ વન બરાબર શું થઈ જશે સિગ્મા એલ વન અથવા ફાઈ એલ વન તમારે જે લેવું હોય સિગ્મા એલ વન અથવા ફાઈ એલ વન અથવા બુકવાળાએ એન વન નામ આપેલું છે એટલે આપેલું સમીકરણ મળ્યું હા ઈઝી છે બહુ અઘરું નથી પછી આ અહીંથી જોડાણ કાઢી નાખો ને અહીંયા જોડી દો સ્વિચને તો હવે શું થશે ફરીથી અહીંથી ફેરવવાનું ધારો કે અહીંયા મળે છે ઈ એલ ટુ કહી દો તો એમાં શું આવશે ઈ ટુ બરાબર સિગ્મા એલ ટુ કારણ કે ઈએમએફ છે લંબાઈના કેવા છે સમપ્રમાણમાં જેમ ઈએમએફ વધારે એમ લંબાઈ વધારે જેમ ઈએમએફ ઓછી લંબાઈ ઓછી એટલે ઈ વન બાય ઈ ટુ બરાબર શું થશે એલ વન બાય એલ ટુ જો બે બે કોષના સરવાળા બાદ બાકી કરવા હોય તો આવી રીતના લખી શકો યોગ વિયોગ પ્રમાણ કરીને બરોબર તમારી બુકમાં ન થાય પણ આવી રીતના લખી શકો આ એનું સાદું સ્વરૂપ જો હાવ મેં સિમ્પલ સ્વરૂપમાં લખાવેલું છે બુકમાં લૂપ ને એવું બધું લખેલું છે એટલે ધ્યાન રાખજો એકવાર આ લૂપ લેવાનું એકવાર બીજું નીચેનું લૂપ લેવાનું એટલે બેમાં તમને વારાફરતી આ સમીકરણ મળશે ઈ વન ઈ ટુ પછી ગુણોત્તર લેજો એટલે ઈ વન પ્લસ ઈ ટુ ઈ વન માઇનસ ઈ ટુ આ છે ને તમારી બુકમાં ન થાય પણ જૂની બુકમાં આપેલું હતું બે બેટરીની સરખામણી કરવી હોય ઈ વન પ્લસ ને ઈ વન માઇનસ કરે તો એલ વન પ્લસ એલ ટુ આવશે ને અહીંયા શું આવશે એલ વન માઇનસ એલ ટુ ચાલો રેડી એટલું તો આના આધારે આપણે ઈએમએફ છે એની સરખામણી કરી શકીએ હવે જે ત્રીજો ઉપયોગ છે એ આંતરિક અવરોધનો છે તો એની માટે મારે આકૃતિ દોરવી પડશે એક મિનિટ ચાલો તો હવે આપણે આંતરિક અવરોધ ગોતવા માટેની રીત શીખવાની છે તો હવે આંતરિક અવરોધ ગોતવા માટે જો આ તો કોમન જ છે કે સૌથી પહેલાં આપણે બેટરી જોડી દેવાની ઈએમએફ ઈ એની સાથે ચલિત અવરોધ
કિંમતમાં ફેરફાર કરવા માટે પ્રવાહના નિયંત્રણ માટે એની સાથે એક કળ જોડી દેવાની, બરોબર? પછી આ ભાગે એનું ઈદ આવશે, એમાં કાંઈ ફેર નહીં આવે. આ એ આ બી. ચાલો હવે આગળ વધીએ. તો એમાં આપણે આંતરિક અવરોધ ગોતવાનો છે. શું ગોતવાનો છે? આંતરિક અવરોધ છે એ બેટરીની અંદર હોય. અંદર હોય એટલે કે એના રસાયણમાં હોય. આપણે જોઈ ન શકીએ, અનુભવી ખાલી શકીએ કે એની પ્રવાહ હોય આપણને ઓછો મળે. તમને બધાને ખબર છે બેટરી જ્યારે ઓપન સર્કિટ હોય ત્યારે EMF E બરાબર V થશે. પણ જ્યારે તમે બેટરીને કોઈ અવરોધ સાથે જોડશો, એટલે ટૂંકમાં બેટરીમાંથી પ્રવાહ પસાર થશે, ત્યારે તમને શું મળશે? V બરાબર E માઇનસ IR. એટલે E બરાબર શું થશે? V પ્લસ IR થશે. E બરાબર શું થશે? V પ્લસ IR. તો આના આધારે આપણે આગળ સમજવાનું છે આ જ વસ્તુનો ઉપયોગ કરી. તો એટલા માટે આપણે જે બેટરી છે અથવા જે કોષ છે એનો આંતરિક અવરોધ માપવાનો હોય એને અહીંયા જોડી દેવાની, એને E1 કહી દઈએ, બરાબર? કારણ કે અહીંયા EMF લીધેલું છે તો આને શું કહી દઈએ આપણે? E1. એની સાથે સમાંતરમાં એક અવરોધ જોડવાનો છે. પણ એ અવરોધ આપણે બે વખતે ઉપયોગ નથી કરવાનો, એક જ વખતે. એટલે એની સાથે અવરોધ સમાંતરમાં જોડી દીધો અને એની સાથે હું જોડ્યું ગેલ્વેનોમીટર, એની સાથે જોકી. આવી રીતના આકૃતિ થશે. આ અવરોધ છે આપણો R, આ કળ K. હવે સ્વિચનું કામ શું છે? એક સિમ્પલ વસ્તુ છે. સ્વિચ શરૂ કરો ત્યારે તમને પ્રવાહ મળશે, સ્વિચ બંધ કરો ત્યારે પ્રવાહ મળતો નથી. પણ આમાં ઊંધું થશે. સ્વિચ ખોલશો, કારણ કે સ્વિચ છે ને ખુલ્લે એટલે સ્વિચ બંધ છે આપણી ભાષામાં, પણ સ્વિચ બંધ કરો એટલે આપણી ભાષામાં સ્વિચ શરૂ થશે. કારણ કે એમાં કેવું હોય કે વચ્ચે આવી રીતના પોઈન્ટ સ્વિચની નાખવાનો હોય, બરાબર? એ બહાર કાઢ નાખો તો સ્વિચ ખુલ્લી છે એટલે કે પ્રવાહ મળતો નથી. જેવું અંદર નાખો એટલે સ્વિચ બંધ છે પણ એ પ્રવાહ મળશે, શરૂ થશે, બરાબર? તો હવે આમાં આપણે પહેલાં બેટરી એકલી હોય ત્યારે લઈએ ને પછી જ્યારે અવરોધ જોડી દઈએ ત્યારે લઈએ. તો પહેલાં બેટરી એકલી છે એવું માની લો. પહેલાં બેટરી કેવી છે? એકલી. આ ભાગ જોડેલો નથી, તમને આ પૂછી નાખું. તો અહીંયા તમને તટસ્થ બિંદુ N1 મળે, કેટલી લંબાઈ મળે છે? ધારો કે L1. તો E1 બરાબર શું થશે? ફાઈ L1 થશે, અથવા સિગ્મા L1 રાખશે. તમને છે આપણે અગાઉ કર્યું હોય E1 બરાબર શું થશે? સિગ્મા L1. રેડી? એટલું. પછી જ્યારે તમે એની સાથે સ્વિચ જોડી દેશો અને અવરોધ જોડી દેશો તો એ લંબાઈ ધારો કે L2 મળે છે, બિંદુ N2 મળે છે. હવે એનો જે મળશે એ બરાબર V થઈ જશે, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ મળશે. V બરાબર શું થશે? સિગ્મા L2. V બરાબર શું થશે? સિગ્મા L2. આ સમીકરણ 1, આ સમીકરણ 2. જો આ એકની એક બેટરી છે, આ ઓપન સર્કિટ માટે છે અને આ બંધ સર્કિટ માટે છે, બરાબર? આ ઓપન સર્કિટ ને આ ક્લોઝ સર્કિટ માટે એકની એક બેટરીની સરખામણી કરી, ઉલામાં બે બેટરીની સરખામણી કરી હતી. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું થશે? E1/V બરાબર સિગ્મા L1ના છેદમાં સિગ્મા ઉડી જાય. E1 એટલે શું થશે? V પ્લસ IR, અથવા આપણી ભાષામાં IR પ્લસ IR લખાશે. એક સ્ટેપ વધારવું હોય તો વધારવું, બાકી આ રીતના ચાલે. IR પ્લસ શું લખાશે? IR. આમ તો વધારું હાલો ને. V પ્લસ IRના છેદમાં V બરાબર L1ના છેદમાં L2. Vને શું લખાય? કેપિટલ IR સ્મોલ IR છેદમાં IR બરાબર L1/L2. આ સામાન્ય કાઢી લો, R પ્લસ R અપોન R બરાબર L1/L2. IR ઉડી ગયા બેમાંથી. હવે હું ગોતવાનું છે સ્મોલ R. તો કેમ કરશો? બેને R ને અહીંયા લઈ લો, અથવા બેના છેદમાં R લખી નાખો. કેમ કરવું બોલો? તો R ને પહેલાં અહીંયા લઈ લે તો શું થશે? R પ્લસ R બરાબર
L1 by L2 into R. આવી રીતના થશે વત્તા R મૂલ્ય આ બાજુ જાય તો ઓછા R એટલે L1 by L2 R માઇનસ R બે માંથી હું સામાન્ય નીકળશે R અંદર વચ્ચે L1 by L2 માઇનસ 1 આ આપણો જવાબ R L1 by L2 માઇનસ 1 અથવા જે બુક વાળે લસાઈ લીધેલો છે R બરાબર R L1 માઇનસ L2 ના છેદમાં L2 આ સૂત્ર દાખલામાં આવશે પ્લસ તમારે પ્રાયોગિક પરીક્ષા આવશે એમાં પણ આ વસ્તુનો આખી ગણતરી આવશે તો મિત્રો આપણે આજે ત્રણ પ્રશ્નો શીખ્યા ત્રણે ત્રણ પ્રશ્નો ખૂબ મહત્વના છે અને તમારે પ્રાયોગિકમાં હોતે આવે છે તમારે જે પ્રેક્ટિકલ પરીક્ષા હોય એમાં આ પ્રયોગો આવે છે સૌથી પહેલાં પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શીખ્યા તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એના આધારે એણે એવું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય સિમ્પલ ને સાદું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય લંબાઈના સમપ્રમાણમાં એ કેવી રચના છે કે એમાં તમે માપી શકાય એવો વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો જુદા જુદા મૂલ્યનો માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાન મેળવી શકો એની સિવાય પોટેન્શિયોમીટરના ઉપયોગો બે શીખ્યા એક તો EMFની સરખામણી E1/E2 L1/L2 સિમ્પલ છે સિગ્મા E1 બરાબર σ1 L1 σ1 લઈ લો ને E2 બરાબર σ2 લો σ ઉડી જાય એટલે E1/E2 બરાબર L1/L2 એવી રીતના આંતરિક અવરોધ ગોતવા માટે તો આમાં ખાસ યાદ રાખજો અહીંયા એક અવરોધ બાહ્ય જોડવો પડે કે જેના કારણે તમે એના દ્વારા હું મેળવી શકો આંતરિક અવરોધ શોધી શકો તો પહેલા ભાગ માટે E1 બરાબર σ1 બીજા ભાગ માટે V બરાબર σ2 ગુણોત્તર લો E1/V બરાબર σ1/ તમારી બુકમાં આ સ્ટેપ પછી ડાયરેક્ટ આ લખ્યું છે IR+IR/R આ સામાન્ય ઘટી આઈ ઉડી ગયા એટલે R+R/R આરને ગુણી નાખો એટલે વત્તા આર ઓલી બાજુ એટલે ઓછા આર સામાન્ય ઘટી L1/L2-1 બરાબર તો કાલે બે ત્રણ દાખલા પાઠના બાકી છે એ ગણીને પાઠ પૂરો કરશું તો આજે એટલું રાખીએ